મોરબી રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 51 વર્ષથી એક ધારે દર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારંભ સરસ્વતી સન્માન ગોઠવવામાં આવે છે. એવી રીતના આજે પણ કનાલ રોડ ઉપર સ્થળ ઉપર આપણે આજે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મોરબી જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના યુવાનડાઓ જે પ્રથમ ક્રમે નોખા ધોરણમાં આવ્યા છે એમનો ભવ્ય રીતે સમાજ હસ્તક અભિવાદન કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો. ખાસ કરીને યુવાનને શું મેસેજ આપશો, કઈ રીતે ગોલ સેટ કરવાની જરૂર છે વિદ્યાર્થીઓ? આજે આજના કાર્યક્રમમાં જેમ મેં કીધું કે યુવાનડાઓને આજે સ્કોપ ભણતરનો અને આગળ વધવાનો સ્કોપ ઘણો બધો છે અને ઘણા બધા ક્ષેત્રોમાં હવે સમાજના યુવાનડાઓ ભણી રહ્યા છે અને જઈ રહ્યા છે. જેવી રીતના આજે સ્ટેજ ઉપર પણ આપણે જોયા, તમામ ક્ષેત્રમાંથી આગેવાનો હતા, રાજકીય ક્ષેત્રમાંથી પણ, અધિકારીગણમાંથી પણ, ધંધાકીય ક્ષેત્રમાંથી પણ, વ્યવસાયમાં પણ, એટલે તમામ ક્ષેત્રમાં જ્યાં પણ યુવાનડાઓ ભણવા માગે ને આગળ જવા માગે એમને પ્રોત્સાહન કરવાનો આજનો મકસદ હતો. વિદ્યાર્થી સન્માન સમારંભમાં 91 જણાને આપણે અત્યારે વિદ્યાર્થી સન્માન સમારંભમાં દીકરી અને દીકરાઓને સન્માનિત કરેલ છે. અને અહીંયા કોણ કોણ અત્યારે આપણે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા? હાજર રહ્યામાં રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી કેશરી દેવસિંહ મહારાજા વાંકાનેર, પ્રદીપસિંહ જાડેજા સાહેબ માજી ગૃહમંત્રી સાહેબ, કિરીટસિંહ રાણા સાહેબ, વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પીએમ જાડેજા સાહેબ, ધારાસભ્ય શ્રી બંને કચ્છ અબડાસા અને રાપરના, અશોકસિંહ જાડેજા સાહેબ ગાંધીનગર, પછી બધા અધિકારીગણો મોરબી જિલ્લાના, BDO સાહેબ જાડેજા સાહેબ, અમારા મોરબીના ઉદ્યોગપતિ જયદીપ, એમ કંપની કાયમ માટે અમને સાથ અને સહકાર આપતી રહી છે અને આપતી જ રહી છે હર હંમેશા માટે. અને અમારો જયદીપ કંપનીનો ખૂબ ખૂબ રાજપૂત સમાજ કાયમ માટે આભાર માને છે અને કાયમ માટે આભાર માનતી જ રહેશે.